નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપસૌનું શ્યામ સર એજ્યુકેશનની અંદર. આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 10 ગણિત પ્રકરણ નંબર 3 વિચલ સુરેખ સમીકરણ યુગ્મ તેમની અંદર ઉદાહરણ નંબર 18. નીચેના સમીકરણ યુગ્મોને સુરેખ સમીકરણ યુગ્મમાં રૂપાંતરિત કરીને ઉકેલો. એટલે આપણને જે સમીકરણ યુગ્મ આપેલું છે તેને સુરેખ સમીકરણ યુગ્મમાં રૂપાંતરિત કરી ત્યારબાદ આપણે તેને ઉકેલ મેળવવાનો છે. અને રૂપાંતરિત કરવું હોય તો આપણે અહીંયા બંનેનો છેદ જુઓ તો સરખો છે, એક્સ માઇનસ વન ને અહીંયા પણ એક્સ માઇનસ વન. એવી જ રીતે આનો છેદ જુઓ તો વાય માઇનસ બે અને વાય માઇનસ બે સરખો છે, તો તેના બરાબર આપણે ધારી લેશું. સૌથી પહેલાં તેને અલગ બનાવીને લખીએ, 5 × x − 1 + 1 × y − 2 = 2 અને 6 × x − 1 − 3 × y − 2 = 1. હવે આપણે શું કરશું, ધારશું 1 × x − 1 = p અને 1 × y − 2 = q ધારતા. આ આપણે ધારી લીધા તો હવે સમીકરણ કેવું થઈ જશે, 5p + 1q = 2. આ સમીકરણ થઈ જશે, આ પહેલું આપણે સમીકરણ બની ગયું, 6p − 3q = 1. આ આપણું બીજું સમીકરણ બની ગયું. હવે કોઈ પણ રીતે ઉકેલી શકાય, મારે લોપની રીતે ઉકેલવા છે. જો પીનો લોપ કરવો હોય તો આને 6 વડે અને 5 વડે ગુણવું પડે, વધારે થઈ જાય. ક્યુનો કરી તો અહીંયા 1 છે, અહીંયા 3 છે, આને 3 વડે ગુણી દઈએ એટલે આ 3q + અને 3q - સરવાળો કરતાં કેન્સલ થઈ જશે. એટલે સમીકરણ 1 ને 3 વડે ગુણી સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા, બંનેનો સરવાળો કરીએ, પહેલાં આપણે આને 3 વડે ગુણીએ તો થશે 15p + 3q + 3 × 6. આ 6p − 3q = 1. સરવાળો કરવો એટલે નિશાની બદલવાની જરૂર નહીં, 3q 3q કેન્સલ, 15 ને 6 = 21, 6 ને 1 = 7, p = 7/21 એટલે 7 × 3 = 21, 7 × 1 = 7. તેથી પી શું મળ્યું આપણને, 1/3. પીની કિંમત છે તે આપણે કોઈ પણ જગ્યાએ મૂકી શકીએ, આપણે સમીકરણ 2 માં મૂકીએ. સમીકરણ 2 માં પીની કિંમત 1/3 મૂકતા એટલે 6p ની જગ્યાએ 1/3 − 3q = 1. એટલે અહીંયા 3 × 2 = 6, આને સામે જવા દો, આને ડાબી બાજુ લઈ, એટલે આ 2 × 1 = 2, 1 આ બાજુ હોય તો માઇનસ અને આ સામે જાય તો 3q + 2 માંથી 1 જાય તો 1 = 3q, તો આ આવી જાય છેદમાં = q. તો q ની કિંમત મળી પણ તમને 1/3. હવે આપણે શું કરવાનું છે કે જ્યાં ધાર્યા હતા ત્યાં ફરી પાછા આપણે મૂકી દઈએ. વન અપોન x − 1 = p હોવાથી સૌથી પહેલાં આપણે પી ની કિંમત x ની કિંમત મેળવી લઈએ. 1/x − 1 એમના એમને પી કેટલા મળ્યા આપણને, 1/3, તો અહીંયા મૂકો 1/3. હવે આનું સાદુરૂપ આપી દો, 3 × 1 = 3, આ આખું પદ છે સામે 1 ગુણાય તો એનું એ જ રહેશે. ડાબી બાજુ લઈ લો, 3 + 1 = x, તેથી 4 = x, એટલે x ની કિંમત મેળવી 4. હવે આપણે શું કરવાનું છે, y ની કિંમત મેળવવી છે તો
વન અપોન વાય માઇનસ ટુ બરાબર ક્યુ હોવાથી એમાં કિંમત મૂકી દો, વન અપોન વાય માઇનસ ટુ બરાબર ક્યુ એટલે એક તૃતીયાંશ, સામે ગુણાય તો ત્રણ, આ સામે ગુણાય એક એ તો એનું એજ પદ, બેને ડાબી બાજુ લઈ લ્યો એટલે પ્લસ થઈ જાય બરાબર વાય, તેથી પાંચ બરાબર વાય, તેથી વાય મેળવ્યો પાંચ અને એક્સ મેળવ્યો આપણને ચાર, તેથી આપણે લખીએ કે આ ઉકેલ એક્સ બરાબર ચાર વાય બરાબર પાંચ મળે છે. તો નીચે કોઈ પણ સ્વરૂપમાં ચલવાળું પદ હોય તો મૂંઝે નહીં જવાનું, બંનેમાં હરખું જ હશે, આ વસ્તુ કોમ્બિનેશન હરખું નહીં હોય તો કંઈક ક્રિયા કરવાથી સર્વ ગુણાકાર અથવા ભાગાકાર કંઈક કરવાથી બંને સરખા થઈ જતા હશે, પછી જે હોય તેના બરાબર કોઈ પણ નવો ચલ ધારી સુરેખ સમીકરણમાં ફેરવી પછી ઉકેલ નાખવાનો, ઉકેલ મળી જાય એનો પછી ફરીથી પાછી જે ધાર્યું હોય ત્યાં કિંમત મૂકી દો એટલે આપણો જે મૂળ જે ચલ છે તેની કિંમત મળી જાય. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો કે જેથી કરીને આવનાર તમામ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. આભાર, જય હિન્દ.